નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મુજીદા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ઝોનમાં. આજે આપણે શીખીશું સિસિલિયન મોરા ગેમ્બિટનું એક નવું વેરિએશન, એક અલગ વેરિએશન. અને મેં કહ્યું એ પ્રમાણે તમને મોરા ગેમ્બિટ વિશે બધા જ વેરિએશન વન બાય વન હું આપીશ. પરંતુ એ જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવું પડશે. તો ચાલો શરૂ કરીએ છીએ સિસિલિયન ડિફેન્સ મોરા ગેમ્બિટ. E4 બ્લેક ચાલે છે, D5. અહીં આપણે તરત જ સેન્ટર પર એટેક કરી D4 રમીએ છીએ, જેમાં બ્લેકે આપવાનું મોસ્ટલી મારવું પડે છે. C2 D4. નેક્સ્ટ મૂવ C3. D2 C3 એટલે એક્સેપ્ટેડ. મોરા ગેમ્બિટ એક્સેપ્ટ કરી છે ને, તો Knight C3. Knight C6. જ્યારે પણ આ નાઇટ બહાર નીકળે ત્યારે યાદ રાખવાનું છે તમારે Knight F3 રમવાનું જ છે, કારણ કે આ બંને સ્ક્વેર ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે. હવે અહીંયા એક G6 વાળું વેરિએશન અહીં પહેલા પણ આપણે જોયું હતું, એમાં થોડુંક ચેન્જીસ કરીશું કે જેમાં બ્લેક કોઈ મૂવ બદલે તો શું થાય. Bc4 અહીંયા રમવાનું છે એઝ ઇટ ઇઝ. Bg7 E5 સેમ પ્રોસિજર આની પહેલાની ગેમ આપણે જોઈ હતી, જેમાં પણ આ જ પોઝિશન હતી, E5 વાળી જ વેરિએશન હતું. પરંતુ આગળના મૂવમાં થોડું ચેન્જિંગ છે. અહીંયા બ્લેક પોનને માર્યા વગર જો પોન મારે છે તો આપણે જોયું હતું કે નાઇટ ઇન્ટુ નાઇટ, બિશપ ટેક નાઇટ અને 25 આવી રીતની થ્રેટ છે. અહીંયા બ્લેક Knight F6 રમે છે, તો સિમ્પલ કેસલિંગ કરવાનું છે. બ્લેક કેસલ કરશે, બંનેનું ડેવલપમેન્ટ થઈ ગયું છે. બ્લેકનું એક બિશપ હજી બનશે ઘરની અંદર અને વ્હાઇટનો બંને બિશપ ઓપન છે, તો આ ફાયદો એક પોન સેક્રિફાઈસમાં આપણને મળે છે. Bf4 હવે આપણે રમીશું Bf4. હવે મિત્રો C7 પર એક્સરે એટેક છે બિશપનો, જે આપણે મિડલ ગેમ ટેક્ટિક્સમાં જોઈશું. એક્સરે એટેક કોને કહેવાય? Knight F5. અહીં આપણે એક ક્વેશ્ચન માર્ક મૂકીએ છીએ કે થોડીક રોંગ મૂવ છે Knight F5, કારણ કે તરત જ G4 થી આપણે નાઇટ પર એટેક કરીશું એટલે નાઇટને 4 પાછું જવું પડશે H6 ઉપર. પછી આ પોનને એક વાર આપણે સપોર્ટ આપી દઈશું જેથી કરીને Knight into G4 ના થાય. હવે નાઇટ ટ્રેપ થઈ ગયો છે ને, નાઇટને કોઈ જગ્યા નથી. કિંગ H8 એટલા માટે કે હવે આપણું જે પ્લાનિંગ છે Qd2 કરીશું તો નાઇટને કોઈ સ્પેસ નથી મળતો અને નાઇટને બીજો સપોર્ટ પણ નથી આવી શકતો. તો એના માટે એ કિંગ H8 રમે છે જેથી કરીને Knight G8 જઈ શકે. અહીં આપણે પ્લાનિંગ પ્રમાણે Qd2 રમવાનું છે એટલે Knight G8 ફોર્સ મૂવ છે, બીજો કોઈ રસ્તો નથી નાઇટ બચવાનો. અને આપણું ડેવલપમેન્ટ ધીમે ધીમે Rook E1 E5 ઉપર રોકલાવાનો છે. હવે બ્લેક એના નાઇટને અને બિશપને અટેક કરવા F6 રમશે. અહીંયા આપણે કશું જ કરવાનું નથી, બીજા રૂપ પણ ડેવલપ કરવાનું છે Rook D1. દોસ્તો આ વ્હાઇટ માટે બહુ જ બેસ્ટ પોઝિશન થઈ ગઈ છે કે બંને રૂક ઓપન ફાઇલમાં છે, ક્વીન પણ ઓપન ફાઇલમાં છે અને સરસ રીતે આપણે એટેકમાં છીએ. હવે F into E5 અહીં આપણે નાઇટથી પોન મારવાનું. Knight into E5 બ્લેક પણ Knight E5 કરશે. Bishop into E5 બધા પીસીસ એક્સચેન્જ થાય છે, કારણ કે બ્લેકને પસંદ નથી કે બહુ એટેક આવે એટલે Bishop into E5 અને Rook into E5. તો પણ વ્હાઇટની પોઝિશન હજી પણ સારી છે એટલે આગળ બ્લેક એનો નાઇટ બહાર કાઢશે અને F6 અહીં આપણે Qd4 કરવાનું. Qd4 કિંગની લાઈનમાં ડાયગોનલમાં આપણે લાવીએ કે જ્યારે આ નાઇટને આપણે એટેક કરીશું, નાઇટ હટશે તો આપણી પાસે ડિસ્કવર ચેકનો ડબલ પ્લાનિંગ રહેશે. આ આપણી થ્રેટ. તો અહીંયા Qd4 નું એ પ્લાનિંગ છે. ટોટલ સેન્ટ્રલાઇઝેશન બધા પીસ છે. હવે જો E6 રમે તો રોંગ મૂવ છે, કારણ કે Bishop into E6 થઈ જાય એટલે આ પોઝિશનમાં જો પોન છે હવે બિશપ મારવા જાય તો ક્વીન ઇન્ટુ ક્વીન
અને ફાઇનલી વ્હાઇટ વિન થઈ ગયો. હવે દોસ્તો એક બીજી વસ્તુ બતાવું કે અર્લી E5 ઓલમોસ્ટ હંમેશા અર્લી E5 બેડ મૂવ છે. એ કેવી રીતે બેડ મૂવ છે? જો બ્લેક જલ્દીથી E5 કરે તો ખરાબ મૂવ છે. તો એ વિશે આપણે આજે જોઈ લઈએ. E4 C5 D4 3 ઇન્ટુ D4 C3 3 ઇન્ટુ C3 Nxc3 અને અહીંયા જો બ્લેક E5 કરી દે તો બ્લેક માટે બેડ મૂવ છે, કારણ કે વ્હાઇટ નું બહુ સરસ રીતે ડેવલપ થશે બિશપ C4 અને F7 ઉપર હવે E6 પોન નહીં આવી શકે, જેથી એક સપોર્ટ એનો ઓછો થશે, ડિફેન્સ નહીં કરી શકે. બ્લેક D6 કરશે એનો બિશપ ખોલવા માટે, નાઇટ F3 એઝ ઇટ ઇઝ આપણે ડેવલપ કરીશું. જો અહીંયા B6 કર્યું તો પછી બ્લેક વ્હાઇટ જીતી જાય છે. બિશપ ઇન્ટુ F7, કિંગ ઇન્ટુ F7, ક્વીન D5 છે અને ક્વીન ઇન્ટુ રૂકની થ્રેટ છે. તો અહીંયા બ્લેક માટે B6 પણ રોંગ મૂવ. હવે જો H6 કરે તો શું થાય? અહીં આપણે મૂવ પાછા લઈશું અને ફરીથી જોઈએ. E4 C5 D4 C into D4 C3 D into C3 Knight into C3 અને E5 પર આપ બુકમાં ક્વેશ્ચન માર્ક કરી શકો છો, કારણ કે E5 નથી સારી મૂવ. બિશપ C4 D6 Knight F3. હવે જો H6 કરે અહીંયા નાઇટ ને આવતો રોકવા માટે તો શું થાય? તો પણ બિશપ ઇન્ટુ F7, કિંગ ઇન્ટુ F7 અને નાઇટ ઇન્ટુ E5. હવે પોનથી જો નાઇટ મારે તો ક્વીન ઇન્ટુ ક્વીન જતી રહે છે, તો અહીંયા પોનથી નાઇટ મરાતો નથી, એટલે એ જશે કિંગ F6 અથવા તો કિંગ E6. જો F6 જાય તો પછી નાઇટ D5 છે, અગેન નાઇટ સેક્રિફાઈસ. જો કિંગ ઇન્ટુ નાઇટ મારે તો પછી ક્વીન H5 છે, જેમાં ક્વીન વચ્ચે નથી આવી શકતી કારણ કે બિશપ થી ક્વીન મરી જાય છે અને બ્લેક તરત હારી જશે. તો ક્વીન H5 ચેક માં એને પોન ફોર્સ રમવો પડશે, પોન G5. હવે આપણે એક વેઇટિંગ મૂવ કરીશું ક્વીન F7. વેઇટિંગ મૂવ એટલા માટે કે હવે આપણે જલ્દીથી એની ચેકમેટ કરવાના છે. હવે જોઈએ શું થાય છે. આગળ બિશપ E6 થી ક્વીન પર થ્રેટ આપે છે અને ડેવલપ કરે છે, ડબલ એટેક કરે છે આપણા બિશપ ક્વીન પર. અહીંયા બિશપ F4 ચેક આપવાનું, ફરી બિશપ સેક્રિફાઈસ. લોકો વિચારશે કે કેમ બબે પીસ આપી દીધા, પરંતુ અહીંયા બ્લેક નું બચવાનું મુશ્કેલ છે, કારણ કે કિંગ સેન્ટરમાં આવી ગયો છે. જી ઇન્ટુ જો મારે તો પછી ક્વીન ઇન્ટુ F4 ચેક, કિંગ ને ફોર્સ અહીંયા જવું પડે છે. પછી ક્વીન E3 ચેક, કિંગ પાછો જો જશે તો પછી F4 ચેકમેટ છે, એટલે કિંગ પાછો નહીં જાય. કિંગ C4 જશે તો ક્વીન B3 ચેક. હવે જો કિંગ પાછો અહીંયા જશે તો ક્વીન A4 ચેક. હવે કિંગ E5 આવશે તો F4 ચેકમેટ. તો આવી રીતે વ્હાઇટ આરામથી આ ગેમ જીતી શકે છે એટેક પર એટેક કરીને. હવે દોસ્તો ફરી આપણે E5 નું જે વેરિએશન બીજું જોઈએ કે જો અર્લી E5 કરે તો કેવી કેવી રીતે તમે એને પનિશ કરી શકો છો. E4 C5 D4 C into D4 C3 D into C3 Knight into C3 E5 ફરી તમે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકી શકો છો. બિશપ C4 Nc6 આ વખત થોડું ચેન્જિંગ કર્યું આપણે, D6 ની જગ્યાએ Nc6. ક્વીન B3
હવે આપણે આવી રીતે એટેક કરવાનો છે. જો નાઇટ અહીંથી બહાર કાઢે તો ક્વીન બી3 એક્શન ઉપર એટેક. હવે અહીંયા ફોર્સ મૂવ છે, બ્લેકની ક્વીનથી સપોર્ટ કરવો પડે છે, કારણ કે નાઇટથી જો સપોર્ટ કરવા જાય તો બિશપ ટેક નાઇટ અને બિશપ ઇન્ટુ F7 ચેક આવે છે. તો આ બે મૂવનું કેલ્ક્યુલેશન છે. તો ક્વીન E7 આવશે. અહીંયા આપણે નાઇટ D5 થી ક્વીન પર થ્રેટ આપવાની છે કે હવે ક્વીનને ક્યાં જવું છે. નાઇટ D4 હવે એક કાઉન્ટર એટેક જો કરે કે તમે ક્વીન બચાવો હું પણ ક્વીન બચાવું, તો નાઇટ D4 રોંગ મૂવ છે. અહીંયા ક્વીન D3 જતો હશે, આપણી ક્વીન સેફ થઈ ગઈ. હવે એને ક્વીન બચાવવાનો પ્રશ્ન છે, એટલે એ આવશે ક્વીન C5. ક્વીન C5 આવે એટલે તમારે ડિસ્કવર થી અને નાઇટને પિન કરવાનો છે. બિશપ A3 ડેવલપ થઈ ગયું, બ્લેક એનો બિશપ ડેવલપ કરશે કેસલ માટે. હવે આપણે નાઇટ E2 નાઇટ થી નાઇટ મારે તો ક્વીન મરે છે, એટલે નાઇટ ટેક નાઇટ નથી થતું. બ્લેક નાઇટ E7 રમશે. હવે આપણે ક્વીન પર થ્રેટ આપી છે D4. નાઇટના સપોર્ટે પોન આગળ વધે છે. ક્વીન પાસે એક જ સારી જગ્યા છે C6. પછી નાઇટ ઇન્ટુ D4 આ ડિસ્ટ્રોય ધ ડિફેન્ડર, ડિફેન્ડરને હટાવો. ઇન્ટુ D4 પછી B5 ફરી ક્વીન પર થ્રેટ. હવે ક્વીન પાસે કોઈ એક જ સ્પેસ છે. ક્વીન C5 બિશપ ઇન્ટુ D4 અને એની ક્વીન ટ્રેપ થાય છે. હવે ક્વીન પાસે કોઈ જગ્યા નથી. ક્વીન A3 જઈ શકે છે, એક નાની પ્લેસ છે એના માટે બચવા માટે. અને ક્વીન ઇન્ટુ A3 બિશપ ઇન્ટુ A3 અને પછી ફાઇનલી નાઇટ C7 અને વ્હાઇટ વિન થાય છે નાઇટ ઇન્ટુ. તો ચલો હવે નવા વિડીયોમાં આપણે મળીશું ફરી એક મોરા ગંભીરના બીજા નવા વેરિએશનો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ગુજરાત.